સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના જંગલોમાં છોટા કાશ્મીર તરીકે પ્રખ્યાત છે તેવા પોરો ફોરેસ્ટમાં આવેલું શિવ પંચાંગ તરીકે ખ્યાતનામ શિવાલયના દર્શન કરાવીશું, જે ઈડરથી વિજયનગર પોરો તરફ જતા આ પવિત્ર અને સુંદર કલાકૃતિવાળું મંદિર છે. દંતકથા સાનેશ્વર મહાદેવની જેડેસ્ટી ભક્તિ વિશેષ. સ્મશાનવાસી અને ભૂતપ્રેતના સાથે મનાતા ભોળાનાથના અનેક સ્વરૂપ છે, ત્યારે ઘણા ઓછા લોકોને ખબર છે કે ભોળાનાથનું એક અલૌકિક શૃંગાર સ્વરૂપ પણ છે. હા, સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી અરવલ્લીની ગિરિમારાઓમાં બિરાજેલા શાણેશ્વર મહાદેવ માતા ઉમા સાથેના તેમના સાંસારિક સ્વરૂપ સાથે દઈ રહ્યા છે પોતાના ભક્તોને દર્શન. ત્યારે હાલો આજે તેમને અમારી વિશિષ્ટ શ્રેણીમાં લઈ જઈએ, અપ્સરાઓથી ઘેરાયેલું દેવોના દેવ મહાદેવના દર્શને, જેને શિવ પંચાયત તરીકે પણ ઓળખાય છે. 16મી સદીમાં અરવલ્લીની ગિરિમારાઓ અને વનરાજીમાં ઘડાયેલા આ ભવ્યથી ભવ્ય અને પ્રાચીન મંદિરમાં બિરાજે છે શ્રી શાણેશ્વર મહાદેવ. પોરોના ગાઢ જંગલોમાં કલા કોતરણીના અદ્ભુત સંયોગને ઉજાગર કરતું આ પ્રાચીન મંદિર, આ જગ્યા તેમને જંગલ અને પાર્વતી હારમારામાં કુદરતી ખોરામાં તમે શિવના આ પાવનકારી શ્રાવણ પર્વમાં અદ્ભુત શિવ શાણેશ્વર મહાદેવ જે વિજયનગરના પોરોના જંગલોમાં બિરાજેલા આ મહાદેવના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે. સાબરકાંઠા જિલ્લાની અરવલ્લી પર્વતોની સાનિધ્યમાં સાથોસાથ કુદરતનો જો અનુભવ કરવો હોય તો પોરો ફોરેસ્ટ, જે છોટા કાશ્મીર તરીકે ગણાતું, પોરો જવાની એન્ટ્રીની જગ્યાએ તમને કુદરતી ઇતિહાસ અને ધર્મ સાથેના સંગમ સાથે આ શાણેશ્વર શિવાલય નિહાળી શકો છો. અહીં આજુબાજુનું સુંદર વાતાવરણ અને પ્રાકૃતિક સૌંદર્ય અદ્ભુત જોવા મળે છે. આ જગ્યાએ ઐતિહાસિક સાથીસાથ પ્રાકૃતિક સૌંદર્યનો અદ્ભુત કલાકૃતિનો નમૂનો જોવા મળે છે. આજુબાજુનું સુંદર વાતાવરણ, પહાડ, જંગલ, નદી કિનારો આ જગ્યા લોકોને આકર્ષિત કરે છે. દૂર દૂરથી આવતા લોકો માટે સુંદર કલાકૃતિ, આધારસ્તંભો જોઈને પર્યટકો અને દર્શનાર્થીઓ સેલ્ફી, પ્રીવેડિંગ, ફોટોશૂટ કરવા આકર્ષિત થતા હોય છે. આ સ્થળની મુલાકાતે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ મંદિરની કલાકૃતિઓ જોવા માટે આવતા હોય છે. હું ખુશુબા સોલંકી, ગાંધીનગરથી અમે આવેલા છીએ. અમે અમારા ફેમિલી જોડે આવેલા છીએ. અહીંયા અમે પોરો ફોરેસ્ટમાં આજે ફરવા માટે આવ્યા હતા. અહીંયા જૂનું પૌરાણિક શિવાલય આવેલું છે. આખું શિવાલય બહુ સુંદર છે. અહીંયા જે જૂની કોતરણી કરેલી છે, અહીંયાની ગર્ભગૃહની રચના સારી છે. અહીંયા આવીને આનંદની અનુભૂતિ થાય છે. બાળકો માટે બી સારું છે. અહીંયા ફરવાની કોઈ અગવડ પડે એવી નથી. બધી સુવિધા તમને અહીંયા મળી રહે છે. અહીંયા આહલાદક વાતાવરણ છે. અત્યારે વાતાવરણ પ્રમાણે વરસાદની સિઝનમાં તમે અહીંયા ચોમાસામાં આવો તો તમને વધારે જ તેની સુંદરતાનો અહેસાસ થાય છે. અને અહીંયા એકવાર તમે આવો, અહીંયા શંકર ભગવાનના મંદિરમાં દર્શન કરો તો તમને આનંદની અનુભૂતિ થાય. પોરો ફોરેસ્ટમાં આવ્યા છીએ ફરવા, જ્યારે પૂરા પરિવાર સાથે કે અને નાના બાળકો સાથે, જ્યારે અમે બાળકોને તો બહુ મજા આવી, પણ આપણે મહાદેવને તો પૂજે જ છે, પણ પવિત્ર શ્રાવણ માસ ચાલે છે જેના કારણે મહાદેવની પૂજા કરવાની કંઈક વધારે વિશેષ મહત્ત્વ છે. જેના કારણે અમે પોળોમાં જે પૌરાણિક મંદિર તમે જોઈ રહ્યા છો, જે એને અમે આજે દર્શનની મહાદેવના દર્શન કર્યા, જેના પછી અમે જે અમારે જે અહીંયાનું વાતાવરણ છે, આધ્યાત્મિક પવિત્રતા જે આપણા અંદરમાં પોઝિટિવિટી લાવી દે છે. અને આ તમે આ મંદિરનું જે બી બાંધકામ છે, કેટલા વર્ષો પુરાણું છે, પૌરાણિક છે, એ વખતના રાજાઓનું કન્સ્ટ્રક્શન છે કે જે અત્યારે બી બહુ સારું એવું કન્ડિશનમાં છે. અને સરકાર બી અને જે ટુરિઝમને પ્રમોટ કરવા માટે એને સાચવી રહી છે. અને જેના કારણે આપણે અત્યારે બી જોઈએ તો એ વખતની કોતરણી છે, મંદિરનું જે નકશાકામ છે, આપણે અંદરનું ગર્ભરૂપ જોઈ શકીએ છીએ, એ કેટલી વધારે એને કેટલી કોતરણી, કેટલી નાજુકાઈ, કેટલી બારીકાઈથી એનું કામ કરેલું છે આપણે જોઈ શકીએ છીએ. કે એ વખતની આપણે અત્યારે જોઈએ છીએ કે અત્યારનું જે બી કન્સ્ટ્રક્શન છે કેટલી બારીક, પણ એ સમયથી જ આટલું ભારતનું જે પાછળનો પૌરાણિક ઇતિહાસ છે એ કેટલો વિશાળ છે, કેટલો સમૃદ્ધ છે, એ આપણને જોઈ શકીએ છીએ. કે જે આ મંદિરથી એક એનો ઉલ્લેખ છે. આવું તો આપણે ભારતમાં બીજા ઘણા બી મંદિરો છે, પણ આ એનું એક આપણે પૂરા ઉદાહરણ જોઈ શકીએ છીએ આ પોળો વેમાં. અને બાકી બી આપણે બીજા જે બી વિસ્તાર પોળોમાં ફરવાલાયક જે બી સ્થળો છે એનો બી અમે માણ્યા અને ખૂબ આનંદની અનુભૂતિ થઈ. થેન્ક યુ. હર્ષવર્ધન સિંહ પરમાર. તે વખતે રજવાડાનું રાજ્ય હતું અને તે સમયે સાબરકાંઠાનું ઈડર સ્ટેટ અને આ તરફ રાજસ્થાન પહાડી સરહદ વિજયનગરની મોટી નગરી કહેવાતી હતી. તે વખતે આ અનોખું મંદિર છે. મુઘલ શાસકોએ ઘણા મંદિરો ધ્વસ્ત કર્યા, પણ આ બે માનનું મંદિર પણ ધ્વસ્ત કર્યા.
પણ આ મંદિરની પ્રભાવી શક્તિના કારણે તેના કોતરની સ્તંભ અને શિલાલેખ તેમનું તેમ અડીખમ રહ્યું છે અને હાલ પણ આ શિવાલયની પૂજાપાઠ શરૂ છે। વિજયનગરના પોરોના એન્ટ્રી ગેટ જતાં જ સાનેશ્વર મહાદેવ મંદિરનું બોર્ડ દેખાશે અને ડાબી સાઈડ પર આ ભવ્ય કલાકૃતિ શિવાલયનો નજારો જોવા મળશે। શિવાલયમાં દાખલ થતાં સામે ભવ્ય કિલ્લો જોવા મળી રહે છે। આ ભવ્ય કિલ્લો મોટો પૌરાણિક દરવાજો દેખાય છે। ત્યાં જોતાં જ તમને દિવાલ અને મોટા સ્થાપત્ય પથ્થરની કોતરણી, દિવાલ બાંધકામ મજબૂતી અને કલાઓનો નજારો જોવા મળે છે, જેનો મુખ્ય દરવાજો ખૂબ જ ઊંચો અને પહોળો છે, જે જોતા મંદિરોનો નજારો તમને અલગ દુનિયાનો અનુભૂતિ થાય છે, જેની બંને બાજુ કોઈ મૂર્તિઓનો ગોખ રાખવા રાખેલ છે। આ મૂર્તિ ખંડિત થતાં હાલ ગોખ ખાલી છે। આવો નજારો તમને પૂરા ગુજરાતભરમાં જોવા નહીં મળે। આ અમૂલ્ય કલાકોતરણીવાળી મંદિર ભવ્યતા માત્ર અને તેમને બતાવી રહ્યા છે। મંદિર દરવાજાના જેવા અંદર પ્રવેશો ત્યારે મોટા ઊંચા સ્તંભ પર નંદી પ્રસ્થાપિત કરેલા જોવા મળે છે અને શિવ અને નંદીનું સ્વરૂપ અહીંયા સાક્ષાત જોવા મળી રહ્યું છે, જે મંદિરના ગર્ભગૃહમાંથી મંદિર પરિસરની આગળ સમક્ષ શિવ તરફ દેખાઈ રહ્યા છે। આ મંદિરની પરિસરની આજુબાજુ નાની મોટી મૂર્તિઓ અને વનરાજી સાથે લોકો માટે આસ્થાનો પૌરાણિક જીવતું જાગતો નમૂનો છે, જે સુંદર પહાડો અને વનરાજીઓથી ઘેરાયેલું છે। તો તમને જાણવામાં લાગશે કે સામાન્ય રીતે સ્મશાનવાસી અને ભૂતપ્રેતથી ઘેરાયેલા રાહત કૈલાસપતિ અહીં ઘેરાયેલા છે। અપ્સરાઓથી અપ્સરાઓની વિવિધ અંગ ભંગિમાઓથી ખમંડિત આ મંદિરમાં શિવ એક કદીના જાણેલા સ્વરૂપને છતું કરે છે। પ્રાચીન એવા આ મંદિરની ફરતે વિવિધ અંગમરોડો સાથે અપ્સરાઓ તો છે જ, પણ સાથે શિવ અને માતા ઉમાના લગ્ન બાદ મહાકવિ કાલિદાસે પોતાના મહાકાવ્ય કુમાર સંભવમાં જે શિવ ઉમાના પ્રણયનું વર્ણન કર્યું છે તે કામશિલ્પો પણ અહીં જોઈ શકાય છે। આ મંદિરની એક નોખી વિશેષતા છે, અહીં અનેક અપ્સરાઓ વચ્ચે બિરાજી આવે છે। શિવજી તો ઐતિહાસિક દ્રષ્ટિએ પણ આ મંદિરનું અનેક ગણું મહત્ત્વ છે, એકલું એક વાયકા છે, પણ મહારાણા પ્રતાપ અહીં ગુપ્ત વેશે રહેલા પ્રખર શિવભક્ત એવા મહારાણા પ્રતાપ અહીં શિવની આરાધના કરતા ભોરાનાથના આશીર્વાદના પ્રતાપે જ તેમણે અહીંના આદિવાસી સ્થાનિક લોકોને સહકાર મેળવી ફરી પોતાનું રાજ્ય પાછું મેળવેલું, ત્યારે આજે પણ લોકો આ મંદિરનો ગૌરવપૂર્ણ ઇતિહાસ જાણી ભોરાનાથના સૌંદર્યના દર્શન કરવા તથા મંદિરનું કલાકોતરણીને માણવા અચૂક આવે છે। લલિત ડામોર, ZSTV, વિજયનગર।